विद्यार्थी मित्रों पेपर सेट नंबर 3 અને એનો પ્રશ્ન નંબર 36 નું સોલ્યુશન જોઈએ. હાથી પરિયોજનાની સમજૂતી આપો. પ્રોજેક્ટ એલિફન્ટ, આપણે એને હાથી પરિયોજના શબ્દ વાપર્યો અને સાથે સાથે થોડો એક ચિંતાનો પ્રશ્ન આપણને થાય કે હાથી માટે પણ કઈ પરિયોજના બનાવવી પડતી છે, હાથી નો પણ શિકાર થતો હશે. હા, હાથી નો પણ શિકાર થાય છે, કારણ કે હાથી પાસે રહેલા એના હાથી દાંત મેળવવા માટે ઘણી વખત એનો શિકાર થતો હોય છે. બરોબર, હાથી એક મહાકાય પ્રાણી છે, એક જંગલનું સૌથી મોટું સસ્તન પ્રાણી છે. અને હાથી છે એ આમ જોઈએ તો એક પ્રકારે બહુ હિંસક પ્રાણી નથી, છતાં પણ એનો પણ શિકાર થઈ રહ્યો છે, એની જનસંખ્યા પણ ઘટી રહી છે, એ આપણા માટે ચિંતાનો પ્રશ્ન છે. એટલે આ પ્રશ્નની સમજૂતીની અંદર આપણે બે ગુણ માટે આ પ્રશ્ન પૂછાય છે આપણને. તો સૌથી પહેલાં તો આપણે હાથી પરિયોજનાની અંદર કઈ વસ્તુઓ લખશું, તો સૌથી પહેલાં એની જે એડિશન છે એ ખાસ યાદ રાખશું કે ભારત સરકારે ઈસવીસન 1992માં પ્રોજેક્ટ એલિફન્ટ શરૂ કરેલો છે. ઈસવીસન 1992માં શરૂ થયેલી પરિયોજના એટલે હાથી પરિયોજના, પ્રોજેક્ટ એલિફન્ટ ભારત સરકારે એનો 92માં અમલ કર્યો છે. હાથીને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતર માર્ગોનું સંરક્ષણ કરવા હેતુથી, એટલે કે એમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષિત રાખવા માટેની યોજના એટલે પ્રોજેક્ટ એલિફન્ટ, હાથી માટેની પરિયોજના. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં 26 જેટલા ક્ષેત્રો સંરક્ષિત વિસ્તારો છે. 26 જેટલા વિસ્તારોમાં હાથીને સુરક્ષિત સ્થાનોમાં, કારણ કે મેં કીધું એમ હાથી છે એ જનસંખ્યાની દ્રષ્ટિએ એની સંખ્યા ઘટી રહી છે, કારણ કે ખાસ કરીને આપણે ત્યાં કર્ણાટક છે, મેઘાલય છે, એના જંગલોમાં હાથીની વિશેષ સંખ્યા છે. અને એ સંખ્યાની અંદર પણ તમે કદાચ એક નામ સાંભળ્યું છે, વીરપ્પન નામનો એક વ્યક્તિ છે, એ ચંદનની ચોરી કરતો અને હાથી દાંતની ચોરી કરતો, કારણ કે હાથી દાંત મેળવે એ હાથી દાંતમાંથી લાખો રૂપિયાની કિંમત હતી. જે બજારની અંદર અલગ અલગ પ્રોડક્ટ્સ એમાંથી બને, જે લોકો શોખને ખાતર ઉપયોગ કરતા હોય, તો એ હાથી દાંત છે મેળવવા માટે હાથીનો શિકાર કરે આ વ્યક્તિ વીરપ્પન. આના માટેના આજે લગભગ કેટલા, તો કે લગભગ 26 જેટલા ક્ષેત્રો હાલમાં કાર્યરત છે. કેટલા ક્ષેત્રો કાર્યરત છે? 26, એ પણ ખાસ યાદ રાખશું. આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે કામગીરી કરવામાં, એટલે પાલતુ હાથીઓ માટે પણ આ પરિયોજના કામગીરી કરવામાં આવે છે. એટલે ઘરે રહેલા હાથી માટે પણ આ લોકો ક્યાંક ને ક્યાંક એના માટે હેલ્પફુલ થતા હોય છે, કે એના દ્વારા જંગલ ખાતા દ્વારા જે વ્યક્તિ હાથીને પાલતુ પશુ તરીકે રાખે છે એને પણ એ મદદરૂપ થવાનો પ્રયાસ કરે છે, હાથીના સંરક્ષણ માટે મદદરૂપ થવા માટે આગળ આવે છે. એટલે આમ જોઈએ તો હાથી પરિયોજનામાં માત્ર ને માત્ર મહત્વના મુદ્દાઓમાં કહીએ તો, એક તો એની શરૂઆત મેં કહી દીધું 1992, પ્રોજેક્ટ એલિફન્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. સેના માટે? તો કે હાથીના સંરક્ષણ કરવાના હેતુથી આ યોજના એક્ટિવ છે, હાથીના સંરક્ષણના હેતુથી. પછી તો કે કેટલા ક્ષેત્રોમાં સંરક્ષિત છે? તો કે આજે હાથી લગભગ 26 જેટલા ક્ષેત્રોની અંદર સંરક્ષિત રીતે સચવાયેલો જોવા મળે છે. એટલે કે હાથી છે એ 26 જેટલો ક્ષેત્રોમાં એનું જતન થઈ રહ્યું છે. આગળ, આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરવામાં આવે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ઘરે જે હાથીને જતન કરવામાં આવે એના માટે પણ એ મદદરૂપ થાય છે. આમ તો આપણે 4 જ મુદ્દાઓ લખવાના છે, એટલે મુદ્દા નંબર 1, 2, 3 અને 4 મુદ્દાઓ અને 5મો મુદ્દો આપણે એડ કરી દઈશું. એટલે આ પ્રશ્ન માટે આટલા ટોપિક છે એ યોગ્ય ગણાશે. એટલે બે ગુણના પ્રશ્નમાં આપણે 4 જ મુદ્દાઓ નોંધીએ છીએ, પરંતુ અહીંયા આપણે 5 મુદ્દાઓ સાથે એનો પરિચય મેળવ્યો.